પેટ્રોલ અને ડીઝલમાં કમરતોડ ભાવ વધારો. પેટ્રોલ 38 પૈસા તો ડીઝલ 47 પૈસા પ્રતિ લીટર થયું મોંઘુ. ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા કોંગ્રેસે કર્યા પારણા. પરેશ ધાનાણી, શહેર પ્રમુખ સહિત તમામ કોંગ્રેસ કાર્યકરોએ કર્યા પારણા. સોલા સિવિલની સારવાર સામે શંકા બાદ હાર્દિકને ખસેડાયો એસજીવીપી હોસ્પિટલમાં. શરદ યાદવ સહિત 2-3 રાષ્ટ્રીય નેતાઓ આજે લેશે મુલાકાત. હાર્દિકના સમર્થનમાં જામનગરનું જામજોધપુર. સજ્જડ બંધ ગ્રામજનો દ્વારા વેપાર રોજગાર બંધ રાખી બંધને સહકાર અપાયો. હાર્દિક પટેલના ઉપવાસના મામલે મહેસાણાનું ગોઝારિયા ગામ સજ્જડ બંધ. હાર્દિકના સમર્થનમાં અપાયું બંધનું એલાન. ખોડલધામના નરેશ પટેલ આજે નહીં જાય ગાંધીનગર. રાજ્ય સરકાર સાથે બેઠક પહેલા સામાજિક અગ્રણીઓ સાથે કરશે બેઠક. હાર્દિકના સ્વાસ્થ્યને ગણાવી પ્રાથમિકતા. રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શક્યતા. અત્યાર સુધી માત્ર 73.66% વરસાદ નોંધાયો. ગત વર્ષની સરખામણીએ સામાન્ય વરસાદ. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો બિગ ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં સામાન્ય લોકો ઉપર કમરતોડ ભાવ વધારો લગાવતા હાલ લોકોનો આક્રોશ ચરમસીમાએ છે. છેલ્લા 21 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જેને લઈને સામાન્ય માણસ જે ભાવ ઘટાડાની રાહતની અપેક્ષા રાખી રહ્યો હતો તેના પર પાણી ફરી વળ્યું છે. જેને લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા માટે લોકોનો રોષ સામે આવી રહ્યો છે. ત્યારે આજની ચર્ચાનો મુદ્દો એ જ છે કે ભાવ વધારાનો જ્વાળામુખી ક્યારે શાંત થશે. પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવધારાના કારણે સામાન્ય માણસની જિંદગી પર મોટી અસર જોવા મળી હતી. આજે પેટ્રોલમાં 38 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 47 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો કરાયો હતો, જેના કારણે મોંઘવારી ભથ્થા સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા લોકોનો આક્રોશ પણ ચરમસીમાએ છે અને સતત લોકો આ બાબતે આક્રોશ ઠાલવી રહ્યા છે. તો જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, બીજી બાજુ સરકાર કોઈ પણ રીતે ભાવ ઘટાડો થાય તેવા કોઈ જ પ્રયાસો નથી કરી રહી. સામેથી એવું પણ સરકારે કીધું છે કે જે રીતે આજે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેમાં જે સરકારી આવક છે એટલે કે રાજકોષીય ખાત છે તે ઘટે તે સરકારને પોસાય તેમ નથી. એટલે કે તે જો ઘટે તો જ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે તેમ છે અને તે ઘટાડવા માટે સરકાર તૈયાર નથી. તેના જ કારણે રોજબરોજ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે, આસમાને પહોંચી રહ્યા છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. અને તેના કારણે સામાન્ય જનતા પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, કારણ કે સામાન્ય જનતા કશું કરી શકતી નથી. સીધી રીતે સરકાર સામે કોઈ જ રીતે મોરચો ખોલી શકતી નથી અને પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ જે છે રોજબરોજની જરૂરિયાત છે અને તે જ પેટ્રોલ ડીઝલનો વિરોધ પણ કરી શકતી નથી. તો રાજકોટમાં જે રીતે હાલમાં લોકો આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને શું કહી રહ્યા છે, આવું જાણીએ અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા પાસેથી. ચોક્કસ, પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા 20 દિવસથી સતત દિવસે ને દિવસે છે તે ભાવ વધારો જોવા મળ્યો છે. સતત વધતા ભાવ વધારાને કારણે છે તે જનજીવન ઉપર અસર જોવા મળી છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલમાં વધતા ભાવને લઈને જે સૌથી વધારે જે કોઈને અસર થતી હોય તો તે મધ્યમ અને જે ગરીબ વર્ગના જે પરિવાર હોય છે તેના ઉપર પડતી હોય છે. કારણ કે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે તેના કારણે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ હોય છે તેના ભાવ પર પણ વધારો જોવા મળ્યો છે. આજે પણ રાજકોટમાં સતત આજે પણ વધારો જોવા મળ્યો છે. આજે પણ પેટ્રોલમાં 39 પૈસા અને ડીઝલની અંદર પણ 42 પૈસા જેટલો ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે અત્યારે પેટ્રોલ પંપ સંચાલક પણ ઉપસ્થિત છે, આપણે તેની સાથે પણ વાત કરીએ. શું કહેશો, આજે કેટલો ભાવ વધારો છે અને આજની ભાવની પરિસ્થિતિ શું છે?
આજની ભાવની પરિસ્થિતિ પ્રમાણે જે મધ્યમ વર્ગની માણસો છે એના માટે આ પરવડે તેમ નથી. અને અમારો પંપ માલવિયા બ્રધર્સ પંપ છેલ્લા 150 વર્ષ જૂનો પંપ છે અને અમારું સેલ રોજનું 8 થી 10 કેલનું હતું, એની જગ્યાએ અત્યારે અમારે 3.5 થી 4 કેલનું થઈ ગયું છે. હવે મધ્યમ વર્ગના પરિવાર ઉપર બહુ મોટી મુશ્કેલી પડી છે. શું કહેશો આજનો જે ભાવ વધારો છે તે કેટલો ભાવ વધારો છે, આજનો ભાવ કેટલો છે, શું કહેશો? આજનો ભાવ પ્રમાણે 79.40 પૈસા છે પેટ્રોલનો, અને ડીઝલનો ભાવ છે 77.69 પૈસા. જેનો ભાવ આજની તારીખમાં હોવો જોઈએ 71, અને 66 ડીઝલનો હોવો જોઈએ. શું કહેશો આ ભાવ વધારો રોજબરોજ થઈ રહ્યો છે, રોજબરોજ 30 થી 40 પૈસાનો ભાવ વધારો સતત જોવા મળી રહ્યો છે, આનું મુખ્ય કારણ શું છે? આનું મુખ્ય કારણ છે કે ત્યાં ફૂડ ઓઇલમાં જે ઉપરથી જે વધારો આવે છે તે ક્રૂડના એના હિસાબે જે બાબતે છે. લાગી શકે છે આ ભાવની અંદર કોઈ નિયંત્રણ આવે અથવા તો ભાવમાં ઘટાડો થાય એવું કોઈ શક્યતા સેવાઈ રહી છે? નહીં, અત્યારે તો કોઈ શક્યતા સેવાઈ નથી રહી, અને કંપનીના પ્રમાણે અમારે તો એ પ્રમાણે ચાલવું પડે છે. આપને પણ ક્યાંક ધંધા રોજગારમાં અસર જોવા મળે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી, આપનો પણ ધંધો છે તે ખોરવાઈ ગયો છે, શું માનો છો? 100% અમારે 50% ડિફરન્સ પડી ગયો છે અત્યારે. 50% ડિફરન્સ છે તે જોવા મળે છે. આપણી સાથે અત્યારે જે પેટ્રોલ ભરાવનાર વ્યક્તિ છે તે પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ શું કહેશો, રોજબરોજ જે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થાય છે, 80 રૂપિયા સુધી પેટ્રોલનો ભાવ પહોંચી ગયો, પેટ્રોલ ને ડીઝલ છે ને એ આમ જોવા જાય ને તો પાયાની જરૂરિયાત જેવી વસ્તુ થઈ ગઈ છે. પણ હવે આ મોંઘવારી છે સતત એટલી વધતી જાય છે ને કે એક કોમ્પ્યુટર દરજ્જા એન્જિનિયર દરજ્જાનો માણસ છે 35-40 હજારના પગારે આ 100-100 રૂપિયાનું પેટ્રોલ નખાવવું પડે. હવે આની સામે કંઈક એવા પગલાં લેવા જોઈએ, ભલે જે ચાલતી હોય તે સ્થિતિ, પણ હવે આવી જે રોજબરોજની ઉપયોગમાં આવતી વસ્તુ હોય એના ઉપર થોડો કંટ્રોલ થાય એવું સરકારે કંઈક પગલું લેવું જોઈએ. શું તકલીફ શું શું પડે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી છે જીવન જરૂરિયાત વસ્તુના પણ ભાવ વધ્યા છે? તકલીફમાં સાહેબ કેવું થાય, ભાડા વધે એટલે સીધી અસર બજેટ ઉપર પડે, સીધું બજેટ ઘટી જાય. 1500-2000નું ડીઝલ મહિને જોતું હોય ને એટલે 3000-3500 રૂપિયાનું ડીઝલ જોઈએ, એટલે બધી વસ્તુ ઉપર ટ્રાન્સપોર્ટેશનમાં ચાર્જ વધારી દે એટલે વસ્તુ મોંઘી થાય, બધી જગ્યાએ પ્રોબ્લેમ તો થાય ને. એમ ઇનડાયરેક્ટલી આ સાયકલ આખી વિખાઈ જાય ને, થોડો ઘણો વધારો થાય એટલે. એમ શું આપ કોઈ સરકાર પાસે માંગ કરો છો ભાવ ઘટેવી? સરકાર પાસે તો શું માંગ કરીએ, રાજનીતિમાં આપણને બહુ ખબર નથી પડતી, પણ જે લોકો બેઠા છે એ લોકો આ વસ્તુ બધી ભાવ વધારો છે કંટ્રોલમાં રહેવું કરે તો સારું. એમ જે મધ્યમ વર્ગના જે પરિવારો છે તેમને આની અસર સીધી જોવા મળી છે, તમામ લોકોને આની અસર છે તે જોવા મળી છે. રાજકોટની જનતા છે તે સરકાર પાસે આશા કરી રહી છે કે જે પેટ્રોલ ડીઝલમાં વધતા જે ભાવ છે તેની અંદર ક્યાંક નિયંત્રણ આવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેમને પણ આની અસર જોવા મળી છે. તેમનો પણ ધંધા રોજગાર છે તે 50-60% જેટલો થઈ ગયો છે, એટલે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જોવા જઈએ તો જે રોજબરોજ વધતા જે પેટ્રોલના અને ડીઝલના ભાવ વધારે છે તેના કારણે તમામ લોકોને આની સીધી અસર છે તે જોવા મળી રહી છે. જામનગરમાં પેટ્રોલમાં 49 પૈસા અને ડીઝલમાં 48 પૈસાનો વધારો જોવા મળ્યો, ત્યારે શહેરીજનોએ જણાવ્યું કે ભાવ નિયંત્રણમાં આવવા જોઈએ. ઇંધણના ભાવ વધતા જનજીવન પર પણ અસર પહોંચી છે, ત્યારે જ ટ્રાન્સપોર્ટ બિઝનેસને પણ અસર પહોંચી છે. તો જામનગરથી અમારા સંવાદદાતા મુસ્તાક દલ જોડાઈ ગયા છે. મુસ્તાક, જે રીતે હાલમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે, જામનગર વાસીઓ શું કહી રહ્યા છે? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 2 દિવસથી ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં આજે પણ પેટ્રોલમાં 39 પૈસા અને ડીઝલમાં 48 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આપ અહીં અમારી પાછળ જોઈ શકો છો કે જામનગર શહેરમાં આજે શિવમ પેટ્રોલ પંપ પાસે અમે આવેલા છીએ અને અહીં જામનગરના લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે આપણે જામનગરના જે લોકો છે એમને પૂછશું કે આજે જે પેટ્રોલ અને ડીઝલમાં જે સતત 2 દિવસથી આ ભાવ વધારો થઈ રહ્યો છે, આપનું શું કહેવું છે બાબતે? પેટ્રોલ ભાવ વધારામાં અત્યારે આમ નાના માણસોને કાયમી આવર જવર કરવાવાળાને ભાવ વધારાથી થોડુંક ઘરની અંદર પ્રોબ્લેમ થઈ શકે, પૈસે ટકે આ છે તે છે બધી થોડીક એક વાતની તકલીફ પડે છે. જોયું કે ભાઈ ભાવ નિયંત્રણની ક્યાંક ક્યાંક શહેરીજનો વાત કરે છે, તમારું શું કહેવું છે કે આજે ભાવ વધારો સતત 2 દિવસથી આટલો વધી રહ્યો છે તો સરકારે શું કદમ લેવા છે, શું લાગે છે? પહેલાં તો એવું હતું કે ભાવ વધારો આવે ને ત્યારે પેટ્રોલ પંપમાં લાઈન લાગતી, આ તો રોજ ભાવ વધારો આવે તમારે રોજ લાઈન લગાડવાની. કંઈક ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ, કેમ કે એનાથી હરેક જગ્યાએ ભાવ વધારો હોય. ડીઝલનો ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન, ખાવા પીવાની વસ્તુ બધામાં ભાવ વધે, એટલે ગવર્મેન્ટે કંઈક તો કરવું જોઈએ. સિટીમાં પેટ્રોલ ડીઝલને લઈ લ્યો કંઈક મજા આવે એવું કરો તો. 19માં
જીએસટીમાં આવશે તો કંઈક માણસ સારું વિચારશે. કાબુમાં લેવા માટે શું તમને શું લાગે, શું એક્શન લેવા છે ખરેખર? જીએસટી ઉપર પેટ્રોલ નિયંત્રણ કરવો જોઈએ અને ભાવ ઘટાડો ઓછો કરવો જોઈએ. અત્યારે છેલ્લા બે દિવસથી આ 50 પૈસા 40 પૈસાનો વધારો આવી રહ્યો છે, તમને શું લાગે છે? આ 50 પૈસાનો વધારો આવે છે એમાં તકલીફ તો પડવાની જ છે, અને જેટલો ડીઝલ પેટ્રોલમાં ભાવ વધવાનો છે એટલી મોંઘવારી વધવાની. અહીંયા ક્યાંક ને ક્યાંક લોકો જે મોંઘવારી વધી રહી છે એ ઘટાડવાની પણ વાત છે. આજે જે 39 પૈસા અને 48 પૈસા પેટ્રોલ ડીઝલમાં વધ્યા છે, તમારું શું કહેવું? આ ભાવ વધારો એ સામાન્ય માણસ માટે એક સમજી લો કે ભૂકંપ આવે ને એટલો બધો વધારો લાગે છે મને તો. કારણ કે એના હિસાબે શું થશે, સામાન્ય રિક્ષાવાળા સીધા 5ની બદલે 10-10 રૂપિયા ભાડા કરી નાખશે કે ભાઈ ભાવ વધારો છે અમે શું કરીએ. ટ્રાન્સપોર્ટિંગ વાળા કહેશે ભાઈ ભાવ વધારો છે, ડીઝલમાં ભાવ વધ્યા છે, તો એકચ્યુઅલી કોસ્ટ છે એ મૂંગી આવશે, પછી વેપારીઓને વસ્તુ મૂંગી પડશે, આખરે તો સામાન્ય માણસ ઉપર જ વધારો થવાનો છે. ક્યાંક ને ક્યાંક લોકો અહીં આપ જોઈ શકો છો કે ખૂબ જ આક્રોશ ઠાલવી રહ્યા છે ભાવ વધારાને, તમારું શું કહેવું છે ભાવ વધારો થઈ રહ્યો છે જે પેટ્રોલ ડીઝલમાં? આ વ્યાજબી નથી, નાના માણસની કમર તૂટી જાય. આમાં એક તો રોડનું લઈને રોડ ખાતા હોય એમાં આવો વધારો રીકે તો એમાં કાંઈ નથી, નાનો માણસ હાવ પતી જ જવાનો. જોયું કે જે મધ્યમ વર્ગો ને ક્યાંક ક્યાંક બહુ નુકસાન થઈ શકે, આપણી સાથે અન્ય ઉપસ્થિત શહેરીજન, તમારું શું કહેવું છે પેટ્રોલ ડીઝલમાં આજે આટલો અસહ્ય વધારો થયો છે? અમારો ખુદનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છું, અત્યારે અમે બહુ સફર કરી રહ્યા છીએ, આના માટે પ્રાઇસ કાંઈ વધતા નથી. જે પેસેન્જર જે તે ગાડીઓમાં અમે અત્યારે મોકલી છીએ પ્રાઇસ એના એ જ છે, ભાવ વધારો નથી થતો. પેટ્રોલમાં અમે ભાવ વધારો થાય છે, પેસેન્જર કોઈ ભાવ વધારતા નથી, કોમ્પિટિશન એટલી છે. તો આ અતિશય ખરાબ કહેવાય આપણા ઇન્ડિયા માટે. આ નાનો એવડો દેશ પાકિસ્તાન જે છે ત્યાં પણ આટલો ભાવ નથી, તો આપણે કન્ટ્રીમાં આટલો ભાવ શેના માટે? આપે જોયું કે આપણી સાથે તમામ વર્ગના લોકો ઉપસ્થિત હતા, વેપારી મિત્ર, યુવાન મિત્ર અને જે શહેરીજનો પણ ઉપસ્થિત હતા, અને સૌ કોઈ જે આ છેલ્લા બે દિવસથી અસહ્ય ભાવ વધારો થઈ રહ્યો છે તેને ક્યાંક ને ક્યાંક નિયંત્રણમાં લેવા માટે સરકારે કોઈ ઠોસ કદમ ઉઠાવવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર. આભાર મુસ્તાક, માહિતી આપવા બદલ. તો જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તમામ જગ્યાએ આખા દેશમાં લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, કારણ કે પેટ્રોલના ડીઝલના ભાવ જે સતત વધી રહ્યા છે અને તેમાં ઘટાડાની કોઈ જ શક્યતા નથી તે વાત સરકારે પણ કહી દીધી છે. એટલે હવે જો આ પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવામાં આવે તો જ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે, તેના વગર આ ભાવ ઘટી શકે તેમ નથી. સિવાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઘટે તો જ ઘટાડો થઈ શકે છે. તો પેટ્રોલ ડીઝલના કમરતોડ ભાવવધારાના કારણે લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી છે. ભાવવધારાના કારણે લોકોનો રોષ પણ સામે આવ્યો હતો. તો ભાવનગરવાસીઓ શું કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવવધારા વિશે, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નીતિન ગોહિલ પાસેથી. નીતિન, ભાવનગરવાસીઓ આજે ભાવ વધારો છે પેટ્રોલ ડીઝલનો તે બાબતે શું કહી રહ્યા છે? સમગ્ર દેશમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલે બરડો લીધો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ ગુજરાતની તો ગુજરાતના ભાવનગરની, જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કહી શકાય કે સૌથી ઊંચા દર છે, હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ ભાવનગર જિલ્લાના છે. ત્યારે વાત કરીએ ભાવનગરની આમ જનતા જોડે અને ભાવનગર અને આજુબાજુના વિસ્તારના જે ધારાસભ્યો જે ભાવનગરમાં આવ્યા છે તેમની પાસે કે શું તેમનું માનવું છે, કેવા સરકારે નક્કર કદમ લેવા જોઈએ. વાત કરીએ ધારાસભ્ય પ્રવીણભાઈ, ખાસ કરીને જે પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 15 દિવસમાંથી અંકુશમાં રહ્યા નથી અને અસહ્ય માર પ્રજાની માથે ઝીકવામાં આવ્યો છે, શું કહેવું છે આપનું? ને, જીએસટીનો જ્યારે અમલ થયો ત્યારે વન નેશન વન ટેક્સની જ્યારે ભારતીય જનતા પક્ષે વાત કરી હતી, પણ આપણે જોયું કે એસઆર અને રિલાયન્સ જેવી પેટ્રોલિયમ કંપનીઓને નફામાં ભાગીદારી કરીને એમને ફાયદો થાય એના માટે આ જીએસટીમાં આનો સમાવેશ નથી, નહીં કરીને લોકો એટલે સામાન્ય વર્ગના લોકો ઉપર આનું ભારણ આવે એવા પ્રયાસો ભારતીય જનતા પક્ષ તરફથી થયા છે. એમાં પેટ્રોલિયમની જે કિંમત દિન પ્રતિદિન વધતી જાય છે, જેમ જીઈબીની અંદર પીજીવીસીએલની અંદર જે મીટરના ભાડાની અંદર જે રોજ 2 પૈસા 5 પૈસા જેમ વધતા હતા, એ જ રીતે પેટ્રોલ પંપની અંદર પણ પહેલાં 6 મહિને 8 મહિને ભાવ વધતા હતા, પણ આજે રોજના ભાવ સવારે 6 વાગેનો પેટ્રોલ પંપનો ભાવ જોઈને 3 પૈસા 5 પૈસા 6 પૈસા એમ દિવસે દિવસે એટલા બધા ભાવ વધતા ગયા, આજે 80 રૂપિયા ઉપર આ ભાવો થઈ ગયા છે. એટલે લોકોને કમરતોડ આનો જે ભાવનો જે સામનો કરવો પડે, લોકો ખૂબ ત્રાહિમામ છે ને આવતા દિવસોમાં એનો લોકોએ એને જવાબ આપવાના છે. પણ ખાસ કરીને પેટ્રોલિયમ કંપનીઓ ખાનગી કંપનીઓનો ફાયદો કરાવવા માટે જ આ આખું ષડયંત્ર છે એવું માનું છું. બરોબર, ખાસ કરીને તમે ટ્રાવેલિંગના ધંધા સાથે સંકળાયેલા છો, શું માનવું છે? ખાસ કરીને જે ટ્રાવેલ્સ ને ટ્રાન્સપોર્ટનો જે અમારો બિઝનેસ છે સાવ પડી ભાંગ્યો છે.
ટેક્સ પણ સરકાર એટલા જ વધારતી જાય છે. અમારી પોતાની વાત કરીએ તો મારી પોતાની ગાડીઓ બોમ્બે ચાલતી હોય તો 300 લિટર ડીઝલ એક ગાડીમાં આવવા જવાનું જોઈએ, એટલે 1 રૂપિયાનો ફેર પડે એટલે મહિને 9000 રૂપિયાનો ફરક પડતો હોય. ભાવ લોકો આપતા નથી અને ખૂબ જ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ટ્રાન્સપોર્ટ ને ટ્રાવેલ્સવાળાને છે. અને આવતા દિવસોમાં જો હજી ભાવ 1-2 રૂપિયા વધશે તો અમારો ધંધો બંધ કરવાની નોબત આવશે. તસ્કરી રાજેશભાઈ, તમારી પાસેથી જાણીશું કે ઓવરઓલ કહે છે આમ નાગરિકોનું પણ એવું માનવું છે કે ટ્રાવેલ્સના ધંધા ઉપર સીધી અસર પડી છે, જીએસટીની કંઈક ને કંઈક માંગ છે, પેટ્રોલ ને જીએસટીમાં લઉં, શું કહેવું છે? જ્યારે કોંગ્રેસની યુપીએ સરકારમાં માત્ર 2 પૈસા 2 પૈસાનો પેટ્રોલ ડીઝલમાં મોંઘવારી ભાવ વધારો થતો હતો ત્યારે વર્તમાન વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેઓ આ બાબતે ઘમાસાણ મચાવતા હતા અને બેફામ વાણેવિલાસ કરતા હતા. આજે એમની સરકારની અંદર ક્રૂડના ભાવ ખૂબ ઓછા હોવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેવા સમયે માત્ર ટ્રાવેલ્સ ઉદ્યોગ નહીં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે સમગ્ર ધંધાઓ ઉપર અસર પડવાની છે અને મોટીમાં મોટી જેને કહેવાય મોંઘવારીની અસર સામાન્ય જનતા ઉપર પડવા તરફ જઈ રહી છે. ખાસ કરીને ઓવરઓલ કહી શકાય કે આ ભાવને લઈને મોટી અસર પડવાની છે, કંઈક ને કંઈક એવું આમ નાગરિકોનું જનતાનું માનવું છે, શું માનવું છે આપનું? પંથકમાંથી આવો છો, આજે પેટ્રોલ ને ડીઝલના ભાવ જ્યારે વધી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માત્ર ટેક્સ લેનારી સરકાર એમ કહીએ તો ચાલે, એ ડીઝલ પેટ્રોલથી માંડીને નાનામાં નાના લોકો સુધી એને પોસાય નહીં એવા ભાવ જ્યારે આ સરકાર વધારી રહી છે ત્યારે મારું તો એક સ્પષ્ટપણે માનવું છે ત્યારે કે દેશની અંદર યુપીએ સરકાર હતી ત્યારે જે કહેનારા લોકો કે સરકાર ચલાવતા નથી આવડતી અને એના કારણે ડીઝલ પેટ્રોલના ભાવ વધે છે, માત્ર 63 રૂપિયા ભાવ હતા ત્યારે કપડાં કાઢીને રોડ ઉપર આવનારા લોકો આજે એ ક્યાં છે અને મેદાનમાં આવવું જોઈએ અને પ્રજાના હિતમાં એને બંધનું એલાન પણ કરવું જોઈએ, એ લોકો આજે ક્યાંય દેખાતા પણ નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને મારે વિનંતી છે કે આજે 80-85 રૂપિયા જ્યારે પેટ્રોલના ભાવ પહોંચ્યા છે ત્યારે એ લોકો બજારમાં પણ આવી શકતા નથી અને નાનામાં નાનો માણસની કેડ ભાંગી નાખે એવા ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા છે, એને સરકારે ઓછા કરવા જોઈએ. નાનામાં નાના માણસની કેડ ભાંગી ગઈ તેવું સ્પષ્ટપણે ચિત્ર આવી ગયું છે. ત્યારે તળાજાના ધારાસભ્ય છો આપ ભાવનગરના, શું કહેવું છે આપનું? માત્ર પોતાના મનની વાત કહેનારા અને કોઈની વાત નહીં સાંભળનારા દેશના વડાપ્રધાન પેટ્રોલ કે ડીઝલના ભૂતકાળમાં 10 પૈસા વધારે તો પણ કાગારોળ કરી મૂકતા હતા. આજે જે હદે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ડીઝલના ભાવના કારણે દેશની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. પેટ્રોલ પંપ પર જશો અને પેટ્રોલ પૂરવાવાળો માણસ આપણે કહે છે કે 0 જોઈ લો તો તમામ ગ્રાહકોને તમે એવું કહેતા સાંભળશો કે 0 નથી જોવો, હવે અમારે 2019માં જોઈ લેવું છે. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે આવતા દિવસોમાં તાત્કાલિક ધોરણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા જોઈએ, નહીં ઘટે તો પ્રજાનો ભયંકર આક્રોશનો ભોગ આ સરકારે બનવું પડશે. જે ચોક્કસપણે કહી શકાય કે આવનાર સમયમાં જો આ પેટ્રોલ ડીઝલના ભાવ છે તેના ઉપર અંકુશ નહીં લાવવામાં આવે, તેના પર કંટ્રોલ લાવવામાં નહીં આવે તો ચોક્કસ ને ચોક્કસ સ્પષ્ટપણે સરકારે કોઈ માઠું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. નીતિન ગોયલ, ઝી મીડિયા, ભાવનગર. આભાર નીતિન, માહિતી આપવા બદલ. તો દરેક જગ્યાએ જે રીતે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે, માત્ર ગુજરાત જ નહીં પણ સંપૂર્ણ ભારતમાં લોકો પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધી રહ્યા છે તેને લઈને લોકો આક્રોશમાં છે અને તેમનો આક્રોશ ચરમસીમાએ છે. પણ મહત્વની વાત છે કે લોકો કશું કરી શકતા નથી. પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે મોંઘવારીમાં વધારો થયો ત્યારે ખેડાના સ્થાનિકો માની રહ્યા છે કે ચાલવાનો અને સાયકલ ચલાવવાનો જમાનો પાછો આવશે, જ્યારે બીજી તરફ પેટ્રોલ પંપના માલિકો કહી રહ્યા છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર નિર્ણય લેવો જોઈએ. તમારા સંવાદદાતા યોગિંદરજી લોકો સાથે જોડાયા છે અને તે લોકો શું કહી રહ્યા છે આવું સાંભળો. પેટ્રોલ અને ડીઝલના જે રીતે ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને દેશમાં ક્યાંક ને ક્યાંક મોંઘવારી પણ વધી છે. સામાન્ય માણસોમાં કમર તૂટી ગઈ છે આ ભાવ વધારાથી. આપણે અત્યારે પેટ્રોલ પંપ પર છે, આમ આદમીને પૂછીશું શું તકલીફો થઈ રહી છે. મિત્ર, પેટ્રોલમાં જે રીતે 80 રૂપિયાનો ભાવ વધારો પહોંચી ગયો છે 80 રૂપિયા સુધી, શું કહેશો તમે?
ખેડૂતનો માર વધારે પડે, બસ બીજું કશું કહેવા માંગતો નહીં. અન્ય પણ આ લોકો આપણી સાથે પૂછીશું, જે રીતે 80 રૂપિયા ભાવ થઈ ગયો પેટ્રોલનો, શું કહેશો તમે? 80 રૂપિયા અત્યારે ભાવ થઈ ગયો પેટ્રોલ ડીઝલ બેઉનો ભાવ વધી ગયો છે, એટલે મોંઘવારીમાં પણ એનો માર પડી રહ્યો છે. અને અત્યારે તો એવું થાય છે કે હવે બાઈક ઘેર મૂકી દઈએ ને સાયકલ લઈએ, સાયકલનો જમાનો આવી જાય એવું થઈ ગયું છે. મોદી સાહેબ 68 રૂપિયા હતા ત્યારે બૂમો પાડતા હતા કે પેટ્રોલની થપ્પડ વાગે છે, મોંઘવારીની થપ્પડ વાગે છે. અત્યારે બધા ક્યાં ગયા? અત્યારે કોઈ દેખાતું નહીં. 80 રૂપિયા થઈ ગયા પણ કોઈ દેખાતું નથી અત્યારે. એટલે એમને બી અત્યારે ખબર પડવી જોઈએ કે ભાઈ આટલો ભાવ થયો છે, પબ્લિકને કેટલું નડે, ટ્રાન્સપોર્ટમાં કેટલું નડે છે, શાકભાજીના કેટલા ભાવ વધે છે, મોંઘવારી કેટલી વધી છે. ડીઝલના કારણે આખા દેશમાં ખૂબ જ મોંઘવારી વધી છે. ડીઝલના જે ભાવ વધારો થાય છે તેના કારણે શાકભાજી પણ મોંઘી થઈ ગઈ છે અને દેશમાં મોંઘવારી વધી ગઈ છે તેવું કહેવું છે. તમારું શું કહેવું છે કાકા? તમારે, તમે તો એ સમય જોયો હશે જ્યારે પેટ્રોલ 50-40-50 રૂપિયા મળતું હતું, અત્યારે 80 રૂપિયા થઈ ગયા છે, શું કહેશો? શું ડિફરન્સ લાગે છે? હવે ટ્રાન્સપોર્ટેશન વધશે અને મોંઘવારી વધશે, એના માટે હવે તો ચાલવા નીકળવું પડશે, સાયકલ અને ચાલવા, એટલી બધી હદ થઈ ગઈ છે હવે તો. પેટ્રોલ પંપના માલિકોનો પણ આ રિવ્યૂ આપણે જાણવો જરૂરી છે કે આ ભાવ વધારાથી તે લોકો શું મુશ્કેલી ફેસ કરી રહ્યા છે. લાલાભાઈ, તમે પેટ્રોલ પંપ ચલાવો છો, જ્યાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થાય છે, શું ફેસ થાય છે, શું લોકો કહી રહ્યા છે? પેટ્રોલ ડીઝલને જીએસટીની અંદર લાવવું પડે અને એમાં રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ આ બેવે ફાળો આપવો પડે, કારણ કે જે ટેક્સ છે એમાં અડધું બેવનો ભાગ છે. એટલે આ બેવ જો ફાળા આપે, થોડું સેન્ટ્રલ ગવર્મેન્ટ જવા દે ને થોડું સ્ટેટ ગવર્મેન્ટ જવા દે, તો જ આનો નિકાલ લાંબા સમય માટે આવે એમ છે. ટૂંકમાં પેટ્રોલ પંપના માલિકોનું પણ કહેવું છે કે જીએસટીની અંદર જો પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોને ફાયદો થાય એમ છે અને દેશની જનતા પરથી મોંઘવારીનો માર ઘટે તેમ છે. યોગિંદરજી, જી મીડિયા, ખેડા. આભાર યોગીન, માહિતી આપવા બદલ. તો લોકોનું માનવું છે કે હવે જે રીતે ભાવ વધારો વધી રહ્યો છે તેથી હવે લોકોએ સાયકલ પર આવી જવું પડશે અને ચાલતા જવાનો વારો આવશે, કારણ કે ધીરે ધીરે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે લોકોને હવે જે આ ભાવ વધારો છે તે પોસાય તેમ નથી રહ્યો. પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે પાલનપુરના લોકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ જણાવ્યું કે ભાવ વધારો થતાં બજેટ ખોરવાઈ ગયું છે અને ભાવ વધારો દિવસે ને દિવસે જે રીતે વધી રહ્યો છે જેથી ઘણી મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ જણાવ્યું કે સરકારે વધતા ભાવને જોતા પગલાં લેવા જોઈએ. અમારા સંવાદદાતા અલ્કેશ રાવ જોડાઈ ગયા છે સ્થાનિકો સાથે, લોકો શું કહી રહ્યા છે આવું સાંભળીએ. જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 14 મહિનાની વાત કરવામાં આવે તો સૌથી વધારે અત્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે. અત્યારે પાલનપુરના એક પેટ્રોલ પંપ પર અમે ઊભા છીએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીઝલનો 77 રૂપિયા અને 84 પૈસા ભાવ છે, તો પેટ્રોલનો 79 રૂપિયા અને 54 પૈસા. એટલે ખાસ કરીને જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે તે બંને એક નજીક આવી ગયા છે. આપણી સાથે કેટલાક લોકો છે જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવાયા છે, તેમની જોડે વાત કરીશું. દિવસે ને દિવસે જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી રહ્યો છે, શું કહીશું? વારંવાર 15 દિવસે મહિને ભાવ વધે છે, અમો સામાન્ય માણસને જ અસર કરે છે. લોકો છે તે આ પેટ્રોલ અને ડીઝલ ભરાવા આવે છે, તેમને ખૂબ જ તકલીફ વેઠવાનો વારો આવે છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે જેના કારણે તમારા ઘરનું બજેટ ખોરવાઈ જાય છે, શું કહીશો? હા, બજેટ ખોરાઈ જાય. ઓછી કમાણી, ઓછી ને પેટ્રોલમાં જ ખાલી. પહેલાં પેટ્રોલનો ભાવ ઓછો હતો, તમે કેટલું પેટ્રોલ પુરાવતા અને હાલ કેટલું પુરાવો છો? હમણાં 100 રૂપિયાનું, પહેલાં 300 રૂપિયાનું પુરાવતા. આપણી સાથે કેટલાક યુવાન લોકો પણ છે જેઓ અહીંયા પેટ્રોલ પુરાવાયા છે, શું કહીશો? પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે, શું કહીશો? બને ત્યાં સુધી તો અત્યારે કંઈક આગળ હશે, ક્રૂડ ઓઇલને સપોઝ કે ભાવ વધતો હશે કે કંઈક એવું હશે આગળ, ત્યારે સરકારને કંઈક એવું હશે. પણ એવું આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં ઘટે તો સારું રહે, જેવી પબ્લિક છે એમને બી મતલબ કે બેનિફિટ થાય બધાને. કેટલાક લોકો હતા તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જેવી રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે ભૂસકે ને ભૂસકે વધી રહ્યા છે, જેના કારણે તેમના અર્થતંત્ર ઉપર ખૂબ માઠી અસર પડી છે, ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. કેટલાક અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમના જોડે વાત કરીશું. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધવાથી કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો આપ કરી રહ્યા છો? બજેટ ખોરવાઈ જાય, આર્થિક સંકળામણ થાય, મેનેજમેન્ટ ઉડી જાય ઘરનું રૂટીન.
આપે જોયું કે આ હતા પાલનપુરના લોકો કે જેઓ પેટ્રોલ અને ડીઝલના અભાવથી ખૂબ જ ત્રાહિમામ થઈ ગયા છે. જ્યારે પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું હતું ત્યારે તેઓ પોતાનું જે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તેમાં ટાંકું ફૂલ કરાવતા હતા, પરંતુ અત્યારે તેમને જરૂર પૂરતું જ તેઓ પેટ્રોલ અને ડીઝલ ભરાવી રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની વાત કરવામાં આવે તો નાણાં પ્રધાન અરુણ જેટલીએ પણ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો સાફ ઇનકાર કરી દીધો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રૂપિયો છે તે નબળો પડતો રહ્યો છે અને જે દેશનું અર્થતંત્ર છે તે પેટ્રોલ અને ડીઝલના કારણે ખોરવાઈ રહ્યું છે. જે આભાર અલ્કેશ માહિતી આપવા બદલ. તો પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે લોકોનું અર્થતંત્ર ખોરવાઈ રહ્યું છે અને લોકોની જે કમાણી છે તે પેટ્રોલ અને ડીઝલમાં સમાઈ રહી છે. તો લોકો જે કમાઈને અને પેટ્રોલ ડીઝલમાં પૈસા નાખી રહ્યા છે અને જે ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે લોકો ત્રાહિમામ પહોંચી રહ્યા છે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનું 10મી તારીખે ગુજરાત બંધનું એલાન છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે ભારત બંધના એલાનમાં ગુજરાત કોંગ્રેસનું સમર્થન રહેશે. પેટ્રોલ પંપની તાળાબંધી કરવામાં આવશે તો 10મી તારીખે જે રીતે બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને, ત્યારે પેટ્રોલ પંપની તાળાબંધી કરવામાં આવશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે 10મી તારીખે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધનું જે એલાન છે તેમાં કોંગ્રેસનું સમર્થન રહેશે. પંપે સામાન્ય માણસના પરસેવાની કમાણીની લૂંટાઈ રહી છે ત્યારે 10મી તારીખે સમગ્ર ગુજરાત બંધ ભારત બંધના એલાનને પણ કોંગ્રેસ પક્ષ સમર્થન કરશે. સામાન્ય માણસની વેદનાઓને વાચા આપશે અને ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપાને સાફ કરો એ ખેતી બચાવો અભિયાનના સંકલ્પ સાથે આવતી વિધાનસભાનો કોંગ્રેસ પક્ષ ખેડૂત સંગઠનો, સામાજિક સંગઠનો, રાજકીય સંગઠનો સાથે મળીને ઘેરાવ પણ કરશે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાયોજક છે બ્રોટ ટુ યુ બાય અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા તિરુપતિ સનપ્રાઇડ સનફ્લાવર ઓઇલ માય પ્રાઇડ ઓફ ગુડ હેલ્થ.